તો ગુજરાતના અનેક જવાનોએ દેશ માટે શહીદી આપી છે, પરંતુ જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે ત્યારે નિકોલના વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીનું નામ ચોક્કસથી સૌ કોઈના મુખમાં આવી જાય છે. માત્ર 26 વર્ષની ઉંમરે ઋષિકેશ રામાણી દેશ માટે શહીદ થઈ ગયા હતા. મેજર ઋષિકેશ રામાણીની પરિવારજનોને આજે પણ તેમની એટલી જ યાદ આવી રહી છે, કારણ કે પરિવારનો એકનો એક દીકરો દેશ માટે શહીદ થયો હતો. તેને ગર્વ તો તેઓને થાય છે, સાથે સાથે દુઃખ પણ થાય છે. તો મેજર ઋષિકેશ રામાણી વર્ષ 2009માં આતંકવાદીઓ સાથે ગોળીબારી દરમિયાન શહીદ થયા હતા, પરંતુ તે દિવસ અને આજનો દિવસ તેઓ આજે પણ લોકોના દિલમાં હયાત છે. તે દીકરાને આજે પણ લોકો ભૂલ્યા નથી. વાત કરીએ તેમના જીવનકાળની તો વીર શહીદ જવાન ઋષિકેશ રામાણી લાખો ગુજરાતીઓ માટે પ્રેરણારૂપ છે. અનેક આકરી કસોટીઓમાંથી પસાર થઈને નાની ઉંમરમાં જ મેજર તરીકે તેઓને પ્રમોશન મળ્યું હતું અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં તેઓ શહીદ થયા હતા. તેમના પિતા વલ્લભભાઈએ તેમની યાદમાં મ્યુઝિયમ બનાવ્યું છે, જે આજે પણ તેમની વર્દી અને તેમની સાથે સંકળાયેલી તમામ ચીજવસ્તુઓ અહીં રાખવામાં આવી છે. અને લોકો પણ અહીંથી જ અનેક યુવાનોને ડિફેન્સમાં જવા માટેની યોગ્ય તાલીમ મળી રહે તેની વ્યવસ્થા પણ તેમના પિતા કરે છે. મેજર તરીકે એને કંપની કમાન્ડરની જવાબદારી આપવામાં આવી ત્યાં. એટલે એક ટેરરિસ્ટ ત્યાં ઘૂસ્યા છે એની જે માહિતી ઇન્ફોર્મેશન જે મળે એના આધારે એ લોકો સર્ચ ઓપરેશન કરતા હોય છે, તો એવા એક સર્ચ ઓપરેશનની જવાબદારી એને આપવામાં આવી અને એઝ એ કમાન્ડર એણે એ ઓપરેશન 3 દિવસ ચાલ્યું. એમાં 3 ટેરરિસ્ટને ઠાર પણ કર્યા અને છેવટે એક ટેરરિસ્ટને ટ્રેપ કર્યો હતો અને અંધકાર અને વરસાદી વાતાવરણમાં એ થોડુંક પેલામાં વાતાવરણના કારણે એમને ચાન્સ નહીં મળ્યો અને ટેરરિસ્ટને આમને સામને આવી ગયા અને સામસામે ગોળીબારમાં 6 જૂન 2009 શહીદ થયા. માત્ર 26 વર્ષની ઉંમરે મેજર ઋષિકેશે શહાદત વહોરી હતી અને તેમને યાદ કરીને આજે પણ તેમના પિતાની આંખો ભરાઈ આવે છે. તેમનો પરિવાર આજે પણ તેમને ભૂલ્યો નથી. ગુજરાત માટે એક મહેણું છે કે ગુજરાતીઓ ફોજમાં બહુ જતા નથી, એટલે એની યાદમાં એની સ્મૃતિમાં અમે જે એક મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી. એનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ હતો કે ગુજરાતના યુવાનોને ડિફેન્સ સર્વિસીસ માટે માહિતગાર કરવા, પ્રોત્સાહિત કરવા, તાલીમ આપવી અને વધુમાં વધુ યુવાનો ડિફેન્સ ફોર્સિસ જોડાય અને દેશ સેવામાં પોતાનું પણ યોગદાન આપે એવી ભાવનાથી અમે એક ટ્રસ્ટની શરૂઆત કરેલી અને એનું એક નાનું એવું મેમોરિયલ અમે બાપુનગર દિનેશ ચેમ્બર એક બનાવ્યું છે, જેનું નામ છે મેજર ઋષિકેશ રામાણી સ્મૃતિ મંદિર. ત્યાં એની પોતાની યુઝ કરેલી યુનિફોર્મ વગેરે ચીજવસ્તુઓ, ફોટોગ્રાફ્સ વગેરે, એવોર્ડ મોમેન્ટો બધું ડિસ્પ્લે કર્યું છે કે જેનાથી વિઝિટર્સ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે. અને એ જ જગ્યાએથી અમારા ટ્રસ્ટના જે ઉદ્દેશ છે એને લઈને કોચિંગ ક્લાસીસ ચલાવીએ છીએ. જે બાળકોને સૈનિક સ્કૂલમાં જવું હોય છે 6th ક્લાસમાં એની જે એન્ટ્રન્સ એક્ઝામ થાય છે એના ફ્રી ઓફ ચાર્જ કોચિંગ ક્લાસ અમે છેલ્લા 12 વર્ષથી ચલાવીએ છીએ. શહીદ મેજર ઋષિકેશ રામાણીને તેમની કામગીરી બદલ સેના મેડલ પણ એનાયત કરવામાં આવ્યું હતું. એટલું નહીં, બાપુનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલને વીર શહીદ મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલ નામ પણ આપવામાં આવ્યું છે અને નિકોલ શુકન 4 રસ્તા પાસે આવેલ કોર્પોરેશનના બગીચાને પણ શહીદ મેજર ઋષિકેશ રામાણીનું નામ આપવામાં આવ્યું છે. પરિવારનો એકનો એક દીકરો દેશ માટે લડી રહ્યા હોવાનું ગર્વ તો પરિવારને છે જ, પણ તેમના પિતાએ મોટી વાત કરતા કહ્યું કે અમારા માટે આ જ ગૌરવ ઓક્સિજનથી કમ નથી અને તેઓ દેશ માટે અનેક યુવાઓને ડિફેન્સની તાલીમ આપી રહ્યા છે, જેથી અનેક ઋષિકેશ રામાણી દેશ માટે તૈયાર થાય અને ડિફેન્સ વધુ મજબૂત બની શકે. એમની લાઈફ અને એમની લાઈફ ટાઈમની જે આખી સ્ટોરી છે એ અત્યાર સુધી અમારા બધા માટે એક ઇન્સ્પિરેશન છે, તો હજુ અમે બધા બહુ એમને યાદ કરીએ છીએ. આખું ઘર જે બી મેં કિસ્સા એમના સાંભળ્યા છે અત્યાર સુધી, જે મને ઘરેથી બધાએ કીધું છે, એ બધાના હિસાબે એ એક એવા હીરો હતા જેમનું માટીયડમ અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. તો
અમારી માટે હંમેશા એક ઇન્સ્પિરેશન રહેશે અને અમે હંમેશા યાદ કરતા રહીશું એમને. કરીને લોકો પ્રત્યેનો લગાવ અને દેશ પ્રત્યેની એમની જે લાગણી હતી એ હજુ સુધી મને મારા જીવનમાં જોવા મળી નથી. બહુ નાની ઉંમરે એમણે જે શહાદત હોરી અને આ રામાણી પરિવારે જે મહત્ત્વ એરફોર્સમાં પણ આપેલું છે, ઉપરાંત સામાજિક લેવલે પણ ઋષિકેશ રામાણી પોતાના મિત્રો સાથે, રાજ્ય સાથે, દેશ સાથે જે કામ કરીને બતાવ્યું છે એનું વર્ણન શક્ય નથી. આ દેશ માટે મેજર ઋષિકેશ રામાણીની શહાદત એ મહત્ત્વની હતી. આજે પણ તેને યાદ કરતા એના સંસ્મરણો આપણને યાદ આવે છે.